બનાસકાંઠા જિલ્લામાં આજે વાતાવરણમાં જોરદાર પલટો જોવા મળ્યો હતો. આજે વહેલી સવારના સમયે બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં વાદળછાયા વાતાવરણની સાથે સાથે ગાઢ ધુમ્મસ છવાઈ જતા વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી. આજે સવારના સમયે છવાયેલું ધુમ્મસ દિવસભર જોવા મળ્યું હતું. વહેલી સવારના વાહન ચાલકોને તેમના વાહનો ફોગ લાઇટ ચાલુ રાખીને ચલાવવાની નોબત આવી હતી. ડીસામાં સર્જાયેલા ધુમ્મસને લઈ હાઈવે વિસ્તારમાં પણ વાહન ચાલકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો. ડીસામાં જાન્યુઆરી માસમાં બીજી વખત વાતાવરણમાં આ બદલાવ જોવા મળ્યો હતો. આજે એકવાર ફરી બદલાયેલા હવામાનને પગલે ધરતીપુત્રોના ચહેરા પર ચિંતાની લકીરો છવાઈ ગઈ હતી. તો આ તરફ સરહદી વિસ્તારમાં પણ ધુમ્મસનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળ્યું હતું. ધુમ્મસવાળા વાતાવરણથી સરહદી વિસ્તારના ખેડૂતો પણ ચિંતિત બની ગયા હતા અને એરંડા તથા રાયડાના પાકમાં રોગચાળો ફેલાવવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે. વહેલી સવારના થરાદથી વાવ જતા હાઈવે પર વિઝિબિલિટી ખૂબ જ ઘટી જતાં વાહન ચાલકો ફોગલાઇટ ચાલુ રાખીને વાહનો હંકારતા નજરે પડ્યા હતા.